વિદ્યાર્થી મિત્રો, જેનો તમને હતો ઇંતજાર, એટલે કે જેની તમે રાહ જોઈ રહ્યા હતા, તે બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો ધોરણ 10 અને 12નું બોર્ડ એક્ઝામ 2022 એટલે કે માર્ચ 2022ની પરીક્ષાનું ટાઈમ ટેબલ આ વિડીયોમાં જોવાના છીએ, સમજીશું. તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ હવે ટેન્શન થોડું લેવા લાગો અને પ્રિપરેશન ચાલુ કરી દો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જો ઊંઘમાં છે. ઓકે, તો જો બોર્ડની એક્ઝામ જે શરૂ થવાની છે 28/3/2022થી 12/4/2022 વચ્ચે લેવાશે. સૌથી પહેલાં તો એક જે ચેન્જ થયું કે ભાઈ રોજ સાંજે, મતલબ દર વખતે સાંજે જ કોઈ નવી અપડેટ મૂકતા હોય છે, આ વખતે બપોરે મૂકી દીધી. અને બીજું, મહિના પહેલાં આપણને ટાઈમ ટેબલ મળી ગયું છે તો થોડી તૈયારીમાં પણ ખબર પડશે. ઓકે, અને બોર્ડ એક્ઝામ જે છે 2022ની, એમાં ખાસ તમારે જબરદસ્ત પ્રિપરેશન કરવાની છે અને જબરદસ્ત તૈયારી કરવાની છે. ધોરણ 10 માટે ઘણા બધા વિડીયોઝ જે ઇમ્પોર્ટન્ટ છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. ઓકે, અને આ PDF ફાઇલ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ધોરણ 10ની, તો ધોરણ 10ની એક્ઝામ શરૂ થશે 28/3/2022ના રોજથી, એટલે કે સોમવારથી. તો સોમવારે જે પેપર હશે, સૌથી પહેલાં તો ગુજરાતીનું પેપર હશે. જે પણ મીડિયમમાં તમે હોવ એ મીડિયમમાં તમારી પ્રથમ ભાષાનું પેપર હશે, હિન્દી, મરાઠી, અંગ્રેજી, બરાબર. જે પણ જે મીડિયમમાં હોય, મોસ્ટ ઓફ વિદ્યાર્થી ગુજરાતી મીડિયમના છે, તો એટલે એમનું પહેલું પેપર જે હશે 28/3/2022થી શરૂ થશે એક્ઝામ, સવારે 10 વાગ્યાથી લઈને 1:15 સુધી, બરાબર. તો વહેલાં તમારે જતું રહેવાનું છે, 10 વાગ્યા પહેલાં, અડધો કલાક પહેલાં ખાસ હાજર થઈ જવાનું, અને 1:15 એક્ઝામ પૂરી થશે. ઓકે, તો તમને સમય મળશે 3 કલાકનો, 15 મિનિટ એક્સ્ટ્રા મળે છે પુરવણી ભરવા માટે, મતલબ જે માહિતી ભરવાની હોય છે સપ્લિમેન્ટરીમાં એના માટે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કેવી રીતે પેપર લખવું, શું કરવું, બધાની જ અપડેટ્સ તમને મળવાની છે આપણી ચેનલ પર, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, પૂરેપૂરો સપોર્ટ તમને મળશે. ઓકે, તો સોમવાર પછી 30 તારીખે, હવે બુધવારે એટલે કે મંગળવારે રજા રહેશે, બરાબર. બેઝિક ગણિતનું જો તમારું પેપર હશે તો 30 તારીખ હશે, અને સ્ટાન્ડર્ડ ગણિતવાળાને પેપર હશે 31 તારીખે, એટલે કે સ્ટાન્ડર્ડ ગણિત માટે 2 દિવસ મળશે ગણિતની તૈયારી કરવા માટે, અને બેઝિક ગણિતવાળા માટે 1 દિવસ, વિચ ઇઝ ગ્રેટ. અને બેઝિક ગણિતમાં કેવી રીતે પાસ થવું, સ્ટાન્ડર્ડ ગણિતમાં કેવી રીતે પાસ થવું, તો એના વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે આપણી ચેનલ ઉપર, જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં. અને હમણાંથી જ તૈયારી સ્ટાર્ટ કરી લો, બરાબર. આ મહિનો જબરદસ્ત રિવિઝન કરો, ઇઝીલી તમે પાસ થઈ જશો, ઇઝીલી ખરેખર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ 4/4/2022 એટલે કે સોમવારે વિજ્ઞાનનું પેપર રહેશે, એટલે કે 1, 2, 3 દિવસ જો તમારે સ્ટાન્ડર્ડ ગણિત છે તો 3 દિવસ, બેઝિક ગણિત છે તો 4 દિવસની રજા મળશે. ઓકે, અને 4 દિવસની તૈયારીમાં તમને આમ આળસ પણ આવશે કે ચલો 4 દિવસ શું વાંચે, પણ ખરેખર આ 4 દિવસ અને આ 3 દિવસનું પ્લાનિંગ જબરદસ્ત કરવાનું છે, અને જબરદસ્ત મહેનત કરવાની છે, ટ્રાય કરવાનો છે, પૂરેપૂરા ગુણ લાવવાનો, બરાબર, વિજ્ઞાનમાં. ત્યારબાદ નેક્સ્ટ 5 તારીખે રજા, બરાબર, એટલે કે મંગળવારે રજા રહેશે. 6 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે. ત્યારબાદ 7 તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા જેને હશે, એટલે કે જે ઇંગ્લિશ, સોરી, હા, જે ઇંગ્લિશ મીડિયમમાં છે એ વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ 8 તારીખે એટલે કે જે આપણે ગુજરાતી મીડિયમમાં છે એમને 1 દિવસની રજા મળશે 7 તારીખની, અને 8 તારીખે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર રહેશે. અને 9 તારીખે એટલે કે શનિવારે તમારા જેટલા પણ દ્વિતીય ભાષાના પેપર છે, હિન્દી, સંસ્કૃત, હિન્દી હોય તો હિન્દી અને સંસ્કૃત હોય સંસ્કૃત, તો આમ 9 તારીખે લાસ્ટ પેપર, અને પછી પરીક્ષા પૂરી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એન્જોય પછી તમારે કરવાનું છે, આની પહેલાં એન્જોય કોઈ કરવાનું નથી, હવે તૈયારી જ કરવાની છે. ફરી સમય નોંધી લેજો, 10:45થી 1:15નો ટાઈમ રહેશે, તો હવે 10:45 એક્ટિવ રહેવાનો ટાઈમ થઈ ગયો છે, એક્ટિવ રહેવાનું છે, બરાબર. કેટલીક સૂચનાઓ પણ અહીંયા લખી છે, જેમ કે તમામે તમામ પેપર 80 ગુણના રહેશે, અને જે વોકેશનલ કોર્સના એટલે કે આપણા માટે કંઈ કામનું છે નહીં, બરાબર, અહીંયા હેલ્થ કેર અને બ્યુટી એન્ડ ટુરિઝમ, બરાબર. તો જે પ્રશ્નપત્રનો સમય 10 થી 10:15 સુધીનો કલાક વાંચવા માટે, બરાબર, આપણે આગળ વાત કરીએ એમ 10:15 થી 3:13 એટલે કે 1:15 સુધીનો ટાઈમ, એટલે કે 10:15 થી 1:15 ઉત્તર લખવા માટેનો ટાઈમ રહેશે, બરાબર. અને પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તર વહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ કોડ નંબર ખાસ લખવાનો રહેશે, પરંતુ ઉત્તર વહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં, બરાબર. ત્યારબાદ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના 1.5 કલાક અગાઉ હાજર થવાનું રહેશે, એટલે 1.5 કલાક પહેલાંથી જતા રહેજો, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ
તૈયારી કરવાની છે જબરદસ્ત. ત્યારબાદ બીજી સૂચનાઓ છે જે હમણાં આપણા માટે કંઈ કામની નથી, તો આપણે જે મેઇન છે ફોકસ કરીએ ટાઈમ ટેબલ ઉપર, તો અહીં સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ પણ અહીંયા આપેલું છે બરાબર. 28 માર્ચથી શરૂ થશે અને એમની એક્ઝામ પણ 9-4, એકચ્યુઅલી 12-4 પતશે. 12-4 છેલ્લું સમાજશાસ્ત્રનું અને જેને રાજ્યશાસ્ત્ર તેને રાજ્યશાસ્ત્રનું બરાબર. તો એકવાર તમે જોઈ લેજો બરાબર. તો આ જે ટાઈમ ટેબલ છે એ એકચ્યુઅલી 12 આર્ટ્સનું છે. ઓકે, ત્યારબાદ 12 કોમર્સની વાત કરીએ તો 12 કોમર્સનું ટાઈમ ટેબલ અહીંયા તમે જોઈ શકો છો. તો જો અહીંયા ટાઈમમાં ચેન્જ છે બરાબર, જે ઇતિહાસને જે અહીંયા જે વિષયો છે બધા અહીંયા એ 10:45 થી 1:45 ટાઈમ છે, 10:30 થી 1:45, જ્યારે નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર તત્વજ્ઞાન અર્થશાસ્ત્ર એ બધાનો ટાઈમ છે 3 થી 6:15. હવે વ્યવસાયલક્ષીની વાત કરીએ તો વ્યવસાયલક્ષી જે છે એનો પણ તમે અહીંયા ટાઈમ ટેબલ જોઈ શકો છો બરાબર. લિંક નીચે મળી જશે, તમે જોઈ લેજો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ વાત કરીએ સાયન્સની, વિજ્ઞાન પ્રવાહની, તો 28થી એક્ઝામ ચાલુ થશે. 8-4 સુધીની એક્ઝામ છે બરાબર, જેમાં સમય 3 થી 6:30 રહેશે. હજુ રિસિપ્ટ આવશે, ઓકે, રિસિપ્ટ હજુ આવશે, રિસિપ્ટના પણ તમને બધી માહિતી મળી જશે, ડોન્ટ વરી. ઓકે, તો આટલા વિષય અને આ છે ટાઈમ ટેબલ. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બધું જ મળી જશે બરાબર. તો અહીંયા જે સૂચનાઓ આપી છે એ પણ તમે વાંચી શકશો પીડીએફ ફાઇલમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, નીચે હવે કમેન્ટ કરો તમે આ ટાઈમ ટેબલથી કેટલા ખુશ છો. અને વિદ્યાર્થી મિત્રો, જે પણ ફ્યુચરમાં કોઈ પણ અપડેટ આવશે તમને બધી જ આપણી ચેનલ પર મળવાની છે, તેમજ ઘણા બધા વિડીયોઝ 10 માટે આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.